નમસ્કાર, સુપ્રભાત. આપ જોઈ રહ્યા છો ઝી 24 કલાક સમાચાર ગુજરાત સાથે હું છું ધરા. સૌથી પહેલા વાત કરીશું કડકડતી ઠંડીની. તો હવામાન વિભાગની આગાહી મુજબ ઠંડીનું જોર વધી રહ્યું છે. કચ્છના નલિયાનું તાપમાન પહોંચ્યું છે 6 ડિગ્રી પર. મહત્વનું છે કે રાજકોટનું તાપમાન નોંધાયું છે 10 ડિગ્રી, તો ગાંધીનગરનું તાપમાન 11 ડિગ્રી નોંધાયું છે. ભુજનું તાપમાન પણ 11 ડિગ્રી છે. દીવનું તાપમાન 12 ડિગ્રી નોંધાયું છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં ઠંડા પવનો યથાવત રહેશે. રાજકોટનું તાપમાન 10 ડિગ્રી નોંધાયું છે. કડકડતી ઠંડી પડી રહી છે. લોકો તાપણાનો સહારો લઈ રહ્યા છે. મહત્વનું છે કે અમદાવાદ અને દીવનું તાપમાન 12 ડિગ્રી પહોંચ્યું છે, ત્યારે ગાંધીનગર, ડીસા અને ભુજનું તાપમાન 11 ડિગ્રી નોંધાયું છે. બે દિવસ સૌરાષ્ટ્ર અને કચ્છમાં ઠંડા પવનો ફૂંકાશે. ઠંડીનું જોર સતત વધી રહ્યું છે. સંવાદદાતા અતુલ તિવારી જોડાયા છે. અતુલ, જણાવશો ઠંડીનું જોર જે રીતે વધી રહ્યું છે, શું પરિસ્થિતિ છે, લોકોનું શું કહેવું છે? હાજી બિલકુલ ધરા, વાત કરવામાં આવે તો વહેલી સવારથી ઠંડીનો જે ચમકારો છે તે સમગ્ર શહેરમાં અનુભવાઈ રહ્યો છે. વાત કરવામાં આવે તો અલગ અલગ જિલ્લાઓની તો લઘુત્તમ તાપમાન છે તેમાં પણ ઘટાડો નોંધાયો છે. આપ અમદાવાદના દ્રશ્યો જોઈ શકો છો. વહેલી સવારે હજુ પણ અંધારું જોવા મળી રહ્યું છે, ત્યારે વહેલી સવારે પવનો પણ ફૂંકાઈ રહ્યા છે. જે રીતે વાત કરવામાં આવી છે કોલ્ડ વેવની, તે પ્રકારે ઠંડા પવનો ફૂંકાઈ રહ્યા છે, જેના કારણે સીધી રીતે તેની અસર જે છે તે લઘુત્તમ તાપમાન ઉપર પડી છે. વહેલી સવારે લગભગ 7 વાગ્યાનો સમય થઈ ગયો છે, હજુ પણ અંધારું જે છે યથાવત છે. જો ખાસ કરીને વાત કરવામાં આવે તો નલિયાની અંદર લઘુત્તમ તાપમાન લગભગ 6 ડિગ્રી સુધી ઘટી ચૂક્યું છે. અલગ અલગ જિલ્લાઓની અંદર પણ તાપમાન ફરી એકવાર 10 ડિગ્રીની આસપાસ નોંધાઈ રહ્યું છે. ત્યારે એક જો લગભગ આજથી 2 દિવસ પહેલાંની વાત કરીએ તો 15 ડિગ્રીની આસપાસ લઘુત્તમ તાપમાન પહોંચી ચૂક્યું હતું અને બપોરના સમયે ગરમીનો અહેસાસ સતત થઈ રહ્યો હતો. પરંતુ હવામાન વિભાગે એકવાર ફરીથી એવા પ્રકારની આગાહી કરી છે કે આગામી 2 દિવસ સૌરાષ્ટ્ર અને કચ્છના જે વિસ્તારો છે ત્યાં કોલ્ડ વેવની આગાહી કરેલી છે. સાથે જ જે લઘુત્તમ તાપમાન છે એકવાર ફરીથી ગગડશે તેવા પ્રકારની આગાહી કરવામાં આવી છે, જેના કારણે ફરીથી એકવાર કહી શકાય કે રાજ્યભરની અંદર ઠંડીનો ચમકારાનો અહેસાસ થઈ રહ્યો છે. અને આગામી 2 દિવસ ફરીથી જે લઘુત્તમ તાપમાન છે લગભગ કહી શકાય કે રાજ્યના અલગ અલગ જિલ્લાઓની અંદર 8 થી 10 ડિગ્રી સુધી રહેવાનો અંદાજ છે. અને આજે વહેલી સવારની જો વાત કરવામાં આવે તો જે રીતે ઠંડા પવનો ફૂંકાઈ રહ્યા છે તે જોતા કહી શકાય કે અમદાવાદની આસપાસનું તાપમાન જે છે લગભગ 10 ડિગ્રી જેટલું નોંધાય તો નવાઈ નહીં. અને ફરી એકવાર જે રીતે ઉત્તરાયણ પહેલાનો સમય હતો અને ઉત્તરાયણ બાદ એકવાર જે રીતે ઠંડા પવનો અને ઠંડીના ચમકારાનો અહેસાસ સમગ્ર રાજ્યની અંદર થઈ રહ્યો હતો, તે જ પ્રકારે ફરી એકવાર લગભગ 8 થી 10 ડિગ્રી સુધી તાપમાન રાજ્યનું પહોંચે તો નવાઈ નહીં. અને બપોરનો સમયની જો વાત કરીએ તો હજી પણ એકવાર ફરીથી ગરમીનો અહેસાસ જે રીતે છેલ્લા 2-3 દિવસથી થઈ રહ્યો હતો, ક્યાંક ને ક્યાંક ફરીથી શહેરીજનોને રાહત મળશે તેવા પ્રકારનું હાલમાં ફરીથી વાતાવરણનું નિર્માણ થઈ રહ્યું છે. તારા બિલકુલ થી અતુલ, આભાર આપનો વિસ્તારથી જાણકારી બદલ. अगले 2 दिन के लिए 48 आवर्स के लिए सौराष्ट्र के कुछ डिस्ट्रिक्ट्स में एंड कच्छ डिस्ट्रिक्ट में, सौराष्ट्र में जहाँ जहाँ कोल्ड वेव वार्निंग है अगले 48 आवर्स के लिए वो है राजकोट, भावनगर एंड कच्छ डिस्ट्रिक्ट. ये 3 डिस्ट्रिक्ट में सिर्फ कोल्ड वेव वार्निंग है. हम एक्सपेक्ट करेंगे कि टेम्परेचर का जो डिपार्चर जो है मिनिमम टेम्परेचर डिपार्चर वो -4.5 डिग्री सेल्सियस या इसके नीचे रहेगा. मिनिमम टेम्परेचर 10 डिग्री सेल्सियस या इसके नीचे रहेगा तभी कोल्ड वेव होता है.